નવસારી જિલ્લા પોલીસ દ્વારા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈની 148મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. અખંડ ભારતના ઘડવૈયા અને લોહ પુરુષ તેમજ ભારતના તમામ રજવાડાઓને એક કરી અને અખંડ ભારતની સ્થાપના કરનાર સરદારના હુલામણા નામે જાણીતા ભારતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતિ નિમિત્તે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પુષ્પવંદના કરી અને ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે આ નિમિત્તે નવસારી જિલ્લા પોલીસે એક પરેડનું આયોજન કર્યું હતું, જેમાં નવસારી જિલ્લાના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતેથી રેલી આકારે જૂના થાણા સર્કલ સુધી ગયા હતા અને ફરી પાછા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેલી વિરામ પામી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલની પુષ્પવંદના કરી હતી. આજરોજ 31મી ઓક્ટોબર છે, રાષ્ટ્રીય એકતા દિવસ અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. એ નિમિત્તે આખા ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પણ રાખવામાં આવે, જે અનુસંધાને આજરોજ નવસારી જિલ્લા પોલીસ તરફથી પણ એક લોકોમાં એક જે સરદાર વલ્લભભાઈ પટેલના જે સોચ હતી અને વિચારો હતા એ લોકોમાં જાય અને એમના જન્મદિવસની ઉજવણી થાય એ નિમિત્તે એક રેલીનું આયોજન કરેલું છે અને એ રેલી આખી આ લુંચીકુઈ અને આ જૂના થાણા નાકા થઈને પરત પાછી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જશે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.